નમસ્કાર વહ્લા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો તેમાં જોઈએ સૌપ્રથમ છે સેક્શન એ સૂચના મુજબ જવાબ આપો પ્રશ્ન એકથી બાર દરેક પ્રશ્નનો એક ગુણ યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપેલ બોક્સમાં લખો તો તેમાં પહેલો પ્રશ્ન છે એક વર્તુળમાં કેટલા વ્યાસ દોરી શકાય તો તેમાં ચાર વિકલ્પ આપેલા છે ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે અને ખાલી જગ્યા એટલે કે પેટર્ન પૂર્ણ કરો તો તેમાં પણ ચાર વિકલ્પ આપેલા છે એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ અને એકસો ચાલીસ પેટર્નને પૂર્ણ કરો તો તેમાં પણ ચાર વિકલ્પ આપેલા છે તેમાં આપણે જવાબ આપણે યોગ્ય મૂકીને પૂરો કરવાનો રહેશે ત્યારબાદ તેમાં ચોથો પ્રશ્ન છે અહીં ચાર ખાલી વસ્તુઓ છે તેમાંથી કઈ વસ્તુ સૌથી હલકી છે તો તેમાં પણ ચાર વિકલ્પ આપેલા છે ત્યારબાદ તેમાં છે ખાલી જગ્યા પૂરો તેમાં પાંચમું છે બાઇક અને ટ્રકના પૈડામાં ખાલી જગ્યાની પૈડાની ત્રિજ્યા વધારે હોય ત્યારબાદ તેમાં છઠ્ઠું છે એકના છેદમાં ચાર મીટર બરાબર ખાલી જગ્યા સેમી ત્યારબાદ સાતમું છે પેટર્ન પૂર્ણ કરો પાંચ જેડ દસ વાય પંદર એક્સ વીસ ડબલ્યુ ખાલી જગ્યા તો જવાબ આપણે આપણી રીતે મૂકવાનો રહેશે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે ડેડકો એક કૂટકો મારે તો ત્રીજા પગથિયા પર પહોંચે છે જો તે આઠ સરખા કુટકા મારે તો ખાલી જગ્યા પગથિયા પર પહોંચશે ત્યારબાદ તેમાં છે માંગ્યા મુજબ જવાબ આપો તેમાં નવમું છે આકૃતિમાં એકના છેદમાં બે ભાગ રેખાંકિત કરો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે જવાબ લખવાનો રહેશે ત્યારબાદ દસમું છે પેટર્ન આગળ વધારો ત્યારબાદ તેમાં અગિયારમો પ્રશ્ન છે આલગ પરથી જણાવો કે વર્ગના કુલ બાળકોમાંથી કેટલા બાળકોને સંગીત ખુરશીની રમત ગમે છે ત્રણ ચતુર્થાત કે એક ચતુર્થાત્ ત્યારબાદ બારમો પ્રશ્ન છે કોષ્ટક પરથી નક્કી કરો કે રેખા કરતા રમેશે કેટલા વધુ ગુણ મેળવેલ છે તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક અહીંયા આપેલું છે તેના દ્વારા આપણે નક્કી કરવાનું રહેશે ત્યારબાદ છે સૂચના મુજબ જવાબ આપો તેરમો પ્રશ્ન છે પરિકરની મદદથી ત્રણ સેમી ત્રીજાવાળું એક વર્તુળ દોરો ત્યારબાદ તેમાં ચૌદમો પ્રશ્ન છે માપટ્ટીની મદદથી નીચેના વર્તુળમાં એક વ્યાસ દોરી તેની લંબાઈ માપો અને લખો ત્યારબાદ છે પંદરમું મિનારો પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક મિનારો આપેલો છે તેને આપણે પૂર્ણ કરવાનો રહેશે ત્યારબાદ એમાં સોળમો પ્રશ્ન છે મીનાને સો રૂપિયાના છૂટા જોઈએ છે તો તેને નીચે મુજબ કેટલી ચણની નોટ મળશે તેમાં અ છે જો બધી નોટ દસ રૂપિયાની હોય તો ખાલી જગ્યા નોટ મળે અને બ છે જો બધી નોટ પાંચ રૂપિયાની હોય તો ખાલી જગ્યા નોટ મળે ત્યારબાદ તેમાં સત્તરમો પ્રશ્ન છે આપેલ ત્રાંજવાના બંને પલ્લા સમાન કરવા માટે કયા પલ્લામાં કેટલું વજન મૂકવું પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પલ્લું એક અને પલ્લું બે આપેલા છે તે દ્વારા આપણે નક્કી કરવાનું રહેશે ત્યારબાદ તેમાં અઢારમો પ્રશ્ન છે કરિયાણાની દુકાનેથી તમે નીચેની વસ્તુઓની ખરીદી કરો છો તેના વજન વિશે અનુમાન કરીને તેને ગ્રામ કે કિલોગ્રામમાં દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વસ્તુ અને તેના વજન તે ગ્રામ કે કિલોગ્રામમાં દર્શાવવાના રહેશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં ઓગણીસમો પ્રશ્ન છે આપેલ ચિત્રમાં દરેક ખાનું એક સેમી ગુણ્યા એક સેમી માપ છે તેમાં દોરેલ મૂળાક્ષર એલની હદ કેટલા સેમી છે તે શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ખાનું આપેલું છે તેમાં એલની હદ કેટલા સેમી છે તે શોધવાની રહેશે ત્યારબાદ તેમાં વીસમો પ્રશ્ન છે વીસ સેમી હદવાળા ચોરસમાંથી એક સેમી ગુણ્યા એક સેમી માપનો એક ચોરસ આકૃતિમાં બતાવ્યા મુજબ કાપવામાં આવે તો બનતી નવી આકૃતિની હદ કેટલી થશે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આપણને બે ચોરસ આપેલા છે તેના દ્વારા નક્કી કરવાનું રહેશે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન છે નીચે દર્શાવેલ ટેબલ ઉપર ધોરણ ચાર ગણિતના કેટલાક પુસ્તકો ગોઠવેલ છે અનુમાન કરીને નક્કી કરો કે ટેબલ પરની ખાલી રહેલ જગ્યામાં કેટલા પુસ્તકો ગોઠવી શકાય

બનાવવા માટે ગુલાબના વીસ ફૂલની જરૂર પડે છે માળી પાસે ગુલાબના કુલ એકસો ફૂલ છે તો તેમાંથી તે કેટલી સંપૂર્ણ માળા બનાવી શકશે કેટલા ફૂલ બાકી રહેશે ત્યારબાદ છે ત્રેવીસમો દાખલો નકશા પ્રશ્નોના ઉત્તર આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક નકશો આપેલો છે તેના દ્વારા આપણે પ્રશ્નના ઉત્તર આપવાના છે તેમાં પહેલો પ્રશ્ન છે ધોરણ ત્રણમાં બાળકોની સંખ્યા વીસ છે તેને નકશામાં દર્શાવો ત્યારબાદ બીજો પ્રશ્ન છે ધોરણ પાંચમાં બાળકોની સંખ્યા કેટલી છે ત્રીજો પ્રશ્ન છે ધોરણ ચાર કરતા ધોરણ પાંચમાં કેટલા બાળકો વધુ છે ત્યારબાદ તેમાં છે વિભાગ ડી તેમાં છે સૂચના મુજબ જવાબ આપો ચોવીસમો પ્રશ્ન છે નીચેના કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે તેના દ્વારા દરેક પ્રશ્નના જવાબ આપવાના છે તેમાં પહેલો પ્રશ્ન છે એકના છેદમાં બે કિલોગ્રામ ચાની કિંમત કેટલી થશે બે કિલોગ્રામ ગોળ અને એકના છેદમાં બે કિલોગ્રામ ખાંડની કિંમતમાં કોની કિંમત વધારે થાય તો જવાબમાં આવશે ગોળની કિંમત ચોવીસ રૂપિયા થાય ચોથો પ્રશ્ન છે એકના છેદમાં બે કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી થાય તો જવાબમાં આવશે બત્રીસ રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વજન્યા આપેલા છે તેના દ્વારા આપણે દરેક પ્રશ્નના ઉત્તર આપવાના છે જેમાં પેલું છે ચારસો પચાસ ગ્રામ તો જવાબમાં આવશે બસો ગ્રામ અને બસો ગ્રામ ત્યારબાદ બીજું છે સાતસો ગ્રામ તો તેમાં આવશે પાંચસો ગ્રામ અને બસો ગ્રામ ત્રીજું છે છસો પચાસ ગ્રામ તો તેમાં આવશે પાંચસો ગ્રામ સો ગ્રામ અને પચાસ ગ્રામ ચોથું છે નવસો પચાસ ગ્રામ તો તેમાં આવશે બસો ગ્રામ બસો પચાસ ગ્રામ અને પાંચસો ગ્રામ તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો